આપણે મરાઠા સામ્રાજ્ય જે જે કેમ છે એ આખું મરાઠા સામ્રાજ્ય બીજો લેક્ચર સેકન્ડ લેક્ચર છે આપણો ઓકે મરાઠા સામ્રાજ્ય ઓકે આ મરાઠા સામ્રાજ્યમાં ઓકે આપણે મરાઠા ભારતમાં તો ઘણું બધું કહી દીધું પણ હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મરાઠા સામ્રાજ્ય વિસ્તારનું શું ઇમ્પોર્ટન્સ છે ચાલો તો આના અંતર્ગત આપણે આ ભણી એ પહેલા આપણે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે દાભડે પરિવાર ઓકે જો આ દાભડે પરિવાર કેમ બન્યો છે એમ જ જોજો એટલે ખાલી આટલું જો તો આ દાભડે પરિવારનો એનો સ્થાપક કોણ છે ખંડેરાવ દાભડે સ્થાપક રાજા છે દાભડે પરિવારનો અને આ શું છે તો કે એનો છેલ્લો રાજા ઓકે યસ આપણી માટે આટલું જોવાનું છે દાભડે પરિવાર માટે તો કે જો હવે આ દાભડે પરિવાર માટે પહેલો અને છેલ્લો રાજા પિલાજી ગાયકવાડ છે એ ગાયકવાડ શું બને છે તો કે સ્થાપક
અને જેવા ગાયક વનસ્થાપક બને તો આ વ્યક્તિ પોતે એ વિઝિટ કરવા જાય છે ક્યાં તો કે ડાકોરમાં અને આ ડાકોરમાં જેવા જાય છે ત્યારે તો કે એક પેશવાનો એક વ્યક્તિ એનું નામ છે અભયસિંહ તો અભયસિંહ છે એ આની શું કરે છે તો કે હત્યા તો જ્યારે પિતાજી ગાયક પર જેવા ગાયક પર આવે છે ત્યારે એની હત્યા થઈ જાય છે ડાકોર અને ડાકોરમાં હત્યા થઈ જાય એના પછી તો કે આના પછી એનો પુત્ર છે દયાજી ગાયકવાડ સોરી નામજી ગાયક નામજી ગાયકવાડ છે એ અને એક છે ઉમાભાઈ આ ઉમાભાઈ છે એ કોના પત્ની છે તો આ ત્રંબક રાવ ના પત્ની છે તો યસ એમના પત્ની છે અને આના પત્ની આ બંને વ્યક્તિને મળીને કોનો તો કે આ વ્યક્તિ છે એની શું કરે છે હત્યા તો કે આ બંને વ્યક્તિ નામજી ગાયકવાડ અને ઉમાભાઈ અમર અભયસિંહ શું કરે છે હત્યા અને આ હત્યા કર્યા પછી તો અમદાવાદમાં એક વ્યક્તિની નિમણૂક કરતા જાય છે એનું નામ છે રંગોજી એટલે કે રંગોજી સેનાપતિ બનાવે છે અને ગાયકવાડ શાસન સોંપી દે છે એના પછી તો કે આ જ વ્યક્તિ તો કે હવે સૌરાષ્ટ્રમાં પણ એક વ્યક્તિની નિમણૂક કરે છે એનું નામ છે શિવદેવ શિવદેવ નામનો વ્યક્તિ છે એ શું કરે છે તો કે નિમણૂક એટલે કે આ મરાઠા સામ્રાજ્યમાં આપણી માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે કે ગુજરાત હિસ્ટ્રીમાં આના સિવાય લગભગ 12 ક્વેશ્ચન જશે નહીં એટલે કહેવાના મતલબ ઓવરઓલ ટોપિક બધા અહીંયા કવર થઈ જશે જે મરાઠા સામ્રાજ્ય ગુજરાતમાં શાસન કર્યું હતું એ તો આ એક જોવાનું રહેશે અને આપણે ભારતનું મરાઠા સામ્રાજ્ય આગળના નેક્સ્ટ લેક્ચરમાં ચલાવી લઈશું થેન્ક યુ